રાધણ સઠનું અનેરું પર્વ હોય ત્યારે અમારી શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા અને શ્રી ડાઈબેન શંકરલાલ પટેલ શિશુ મંદિરમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે. વાહ, નારી શક્તિને રાધવાની વાત આવે એટલે એક ઉત્સાહ જાગે. અવનવું બનાવવું, દરેકને ભાવતું બનાવવું, ઉત્તમ ભાવ. અને એમાં જ્યારે ચૂલો, ગામડાની જે સંસ્કૃતિ છે, ગામડાની જે ભોજન વ્યવસ્થા, આતિથ્ય ભાવ આ પર્વમાં અહીંયા આપણને જણાઈ રહ્યો છે. કેવું સરસ રાંધવાનું આ કાર્ય અમારી આ દીકરીઓ કરી રહી છે. વાહ, ક્યા વાત છે, સુંદર મજાની સોઢમ સુગંધ આવી રહી છે. રાધણ સઠ હોય ને આવે જ, કેમ ના આવે. મસ્ત મજાના થેપલા, રાધણ સઠ નો પ્રસંગ હોય ત્યારે આખો દિવસ જાત જાતની રસોઈ રાંધવા ગાણે છે. બીજા દિવસે અર્થાત શીતળા માતાના દિવસે શીતળા માની પૂજા કરી જમે છે. વાર્તાનું પણ વાંચન થઈ રહ્યું છે. શીતળા માતાની વાર્તા, આધ્યાત્મિક ભાવ, શ્રદ્ધા આ પર્વમાં આપણને જોવા મળે છે. સંગઠન શક્તિ, પારિવારિક ભાવના, ઘરની દરેક સ્ત્રીઓ બનાવે છે. આમ આજ નો શું વાહ, દીકરી રાધણ સઠનું મહત્વ સમજાવી રહી છે અને કહે છે કે શીતળા સાતમના દિવસે ઠંડુ જમવાનું હોય ત્યારે આની આ તૈયારી થઈ રહી છે. દરેક પર્વનું મહત્વ આપણે હિન્દુ સંસ્કૃતિમાં બતાવેલું છે. શિક્ષણની સાથે સાથે આ પર્વોની ઉજવણી દ્વારા પણ બાળકોને આપણે ઘણું બધું શીખવી શકીએ છીએ. અલક મલકની વાતો કરતાં કરતાં રાંધવાનું પૂરું થાય, એક અનેરો ઉત્સાહ દરેકના ચહેરા ઉપર હોય અને પછી રાધણ સઠના દિવસે સંધ્યા સમય થવા આવે ત્યારે લગભગ રાંધવાનું મોટા ભાગનું પતી ગયું હોય અને પછી જ્યારે ચૂલો ઠાળવાની વાત આવે, કેવી અદ્ભુત વાત અહીંયા આપણને જાણવા મળે. ચૂલો ઠારવાનો, કોઈ પણ કાર્ય કર્યા પછી એનાથી કોઈને નુકસાન ન થાય, ત્યાં ચૂલો ઠાળી દેવાનો. કોઈ પણ જીવજંતુ એમાં એનો નાશ ન થાય, ક્ષતિ ન પહોંચે, હાનિ ન પહોંચે, તો જીવદયાનો ઉત્તમ ભાવ આ પર્વ દ્વારા આપણને જાણવા મળે છે. ચૂલો ઠારવાની અનોખી રીત આપ જોઈ રહ્યા છો. આ બાળકો દ્વારા, અમારી દીકરીઓ દ્વારા આ પર્વને અનોખી રીતે ઉજવવામાં આવે છે. પરમાત્મા સૌનું કલ્યાણ કરે. એવા શુભાશીષ, આવા શુભ અવસરે આપણે એમની પાસે માગીએ. સાથે જમીએ, સાથે રમીએ, સાથે કરીએ સારા કામ, તો જ જગમાં રહે આપણા સૌનું નામ. તો ઉત્તમ ભાવ આ પર્વ દ્વારા આપણને અહીંયા જણાઈ રહ્યો છે. રાધણ સઠ પર્વની
સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. પરમાત્મા પ્રત્યેક જીવનું કલ્યાણ કરે. વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે, એમના જીવનમાં ખૂબ જ આગળ વધે અને સારું ખાઈને તાજા માજા રહે, શરીર સુખ સારું થાય એવી પરમાત્માના ચરણોમાં વંદના.